हेलो दोस्तों, गुड मॉर्निंग, हाउ आर यू। लास्ट लेक्चर में आपने दाखला भणेला केटला, हवे आजे आपने त्रण ज्ञानना चेप्टर एटना मोस्ट इम्पोर्टेंट जी मेन अने एनसीईआरटी तेमज नीट माटेना इम्पोर्टेंट दाखला आपणे भणीए छे। चलो तो शुरुआत करिए छे। तमने एक प्रश्न एवो पूछवामां आव्यो छे के 10% वेट बाय वेट जलीय द्रावण नी घनता 0.63 ग्राम पर एमएल छे। तुम्हारी पासे 10% वेट बाय वेट सांद्रता वालो एचएनओ3 नो जलीय द्रावण छे। आ द्रावण नी घनता 0.63 ग्राम पर एमएल छे। आ द्रावण माथी केटलू द्रावण लय तेमा पानी उमेरी 1 मोलर 1 लीटर द्रावण बनावी शकाय। चलो पहला प्रश्न ने समझो। तमे तमारी पासे पहला जे द्रावण हतु ए 10% वेट बाय वेट वाळु 0.63 ग्राम पर एमएल घनता द्रावण एचएनओ3 नु द्रावण छे। ओके, બીજા માત્રામાં હવે આમાંથી કેટલું દ્રાવણ આમાં રાખો પહેલા અને પછી આમાં પાણી ઉમેરીને કુલ કદી 1 લીટર કરો તો ઈ દ્રાવણ તમને 0.1 મોલ મળે। ધેટ્સ યોર ક્વેશ્ચન। તો એનો મતલબ એવો છે કે આમાંથી પહેલા થોડું દ્રાવણ લીધું અને પછી પાછું પાણી નાખ્યું, એનો મતલબ એવો છે કે મંદન કરે। એનો મતલબ એવો છે કે આ જે દ્રાવણ હતું પહેલાનો પ્રારંભિક દ્રાવણ એ વધુ સાંદ્રતા વાળું છે, તો આ બનશે આપણું સ્ટોક સોલ્યુશન। ઇટ ઇઝ અ સ્ટોક સોલ્યુશન। તો પહેલા સ્ટોક સોલ્યુશન ની મોલારિટી ગણી નાખો, પછી હું સીધું સિમ્પલ મંદન માટે m1 = m2 નું સૂત્ર મારી દઉં, બરાબર છે? તો હું આમ કરીશ, સ્ટોક સોલ્યુશન એટલે કે પ્રારંભિક દ્રાવણની સાંદ્રતા। ઈ સાંદ્રતા નક્કી કરવા માટે આપણી પાસે સૂત્ર છે મોલારિટી બરાબર परसेंटेज वेट बाय वेट मल्टीप्लाइड बाय द्रावण की घनता ग्राम पर एमएल में गुणिया 10 डिवाइडेड अपॉन मॉलिक्यूलर वेट ऑफ द्रव्य। चलो तुमने बता ने खबर छे HNO3 HNO3 નો મોલેક્યુલર વેટ આપણે ગણો હોય તો હાઇડ્રોજન નો પરમાણુ ભારે નાઇટ્રોજન નો 14 અને ઓક્સિજન નો 16 એવા 348 ને 14 બાવા સોરી 48 ને 14 62 ને 63 ગ્રામ પર મલ। तो सीधी बड़ी वैल्यू पुट करो, वेट बाय वेट 10% से घनता 0.63 से गुणिया 10 छेद में मॉलिक्यूलर वेट 63 અને 63 ના છેદ માં 100 લખાય 100 જાય 63 જાય ગામ દૂર તો 1 મોલ દ્રાવણ હતું। તો દોસ્તો પહેલા તમારી પાસે સ્ટોક સોલ્યુશન હતું, શું છે સાંદ્રતા કેટલી હતી 1 મોલ। હવે આમાંથી આમાં કેટલું દ્રાવણ લેવાનું પછી કેટલું પાણી નાખવાનું, પાણી કેટલું નાખવાનું એ તો બે નંબરની વાત છે। પાણી નાખી કુલ કદ કેટલું કરો છો 1 લીટર, તો એ દ્રાવણની સાંદ્રતા કેટલી થાય છે 0.1 મોલ। તો અમારે કેટલું લેવું પડશે? તો તમે લોકો સીધું સૂત્ર મારો મંદન માટે આપણે લોકો ભણેલા છીએ m1v1 = m2v2। આ શેના માટે? સ્ટોક સોલ્યુશન માટે। આ શેના માટે? ડાયલ્યુટ સોલ્યુશન માટે, એટલે મંદન મંદ દ્રાવણ માટે, અંતિમ દ્રાવણ માટે। ઓકે, હાલો પહેલા દ્રાવણની મોલારિટી કેટલી હતી 1 મોલ, એનું કદ કેટલું લેવાનું ખબર નથી, m2 કેટલું 0.1 ગુણ્યા ml વાળો 1000 ml થાય, v2 બરાબર 1 લીટર ની બદલે 1000 ml, 1 ના છેદ માં 10 10 જાય એટલે v1 બરાબર કેટલા ml થાય 100 ml। તો દોસ્તો તમને લોકોને સમજાય છે આ જે સ્ટોક સોલ્યુશન હતું એમાંથી પહેલા 100 ml દ્રાવણ બીજા પાત્રમાં લેવાનું અને પછી એમાં પાણી ઉમેરીને કુલ તો 1 લીટર તો 100 તો ઈ સાંદ્રતા થશે 0.1 મોલ। તો રાઈટ નાઉ આપણો ક્વેશ્ચન એવો હતો કે આ જે દ્રાવણ છે 10% વેટ બાય વેટ એચએનઓ3 નું જલીય દ્રાવણ જેની ઘનતા 0.63 ગ્રામ પર એમએલ છે, એમાંથી કેટલું દ્રાવણ લો અને એમાં પાણી ઉમેરીને 1 લીટર 1 મોલ દ્રાવણ બને, સોરી અહીંયા 0.1 મોલ દ્રાવણ લેવું પડશે આપણે 0.1 મોલ, કારણ કે અહીંયા m2 બરાબર 0.1 મોલ બનાવો છો। ઓકે, ખાસ ધ્યાન રાખજો અહીંયા રકમ માં થોડી એક માઇનોર મિસ્ટેક હતી 0.1 મોલ, અંતિમ જે તમારે દ્રાવણ બનાવવાનું છે 0.1 મોલ 1 લીટર બનાવવાનું છે, તો અહીંયા 0.1 મોલ જ મેં પહેલા સમજાવ્યું છે।
ओके તમને આના પ્રશ્નમાં એમ પૂછવામાં આવ્યું હતું કે કેટલું પાણી ઉમેરવું પડે તો દોસ્તો તમે અમારી 100 ml દ્રાવણ લીધું પછી પાણી ઉમેરીને કુલ કદ કર્યું 1000 ml ઇટ મીન્સ તમે પાણી કેટલું ઉમેરવું છે 900 ml કારણ કે 100 ml તો આ દ્રાવણ હતું પછી 900 ml પાણી ઉમેર્યું એટલે ટોટલ 1000 ml થયું ઈ દ્રાવણ ની સાંદ્રતા 0.1 મોલ એટલે પાણી કેટલું ઉમેરવું પડ્યું છે એમ પૂછે તો 900 ml નો અભાવ છે પણ અત્યારે તમારો ક્વેશ્ચન એવો છે કે આ સ્ટોક સોલ્યુશન માંથી કેટલું દ્રાવણ લેવું પડે તો કે 100 ઓકે ओके नेक्स्ट कांसेप्ट छे धातु નો તુલ્ય ભાવ આપણ બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે કઈ રીતે પૂછાય એની ચર્ચા આપણે કરીએ હમણાં ધાતુ નો તુલ્ય ભાવ જનરલી તમને ધાતુના સલ્ફાઇડ આપ્યા છે અથવા ક્લોરાઇડ આપ્યા છે અથવા તો ઓક્સાઇડ આપ્યા છે તો તમારે લોકોને એક વ્યાખ્યા યાદ રાખવાની કે 8 ગ્રામ ઓક્સિજન સાથે જો ઓક્સિજન જોડાયો હોય તો 8 ગ્રામ ઓક્સિજન સાથે અથવા 16 ગ્રામ સલ્ફર સાથે 16 ગ્રામ સલ્ફર સાથે સલ્ફરમાં ક્લોરીન હશે અથવા 35.5 ગ્રામ ક્લોરીન સાથે સંયોજિત થતા ધાતુના દળને તે ધાતુનો તુલ્યભાર કહે છે ઓકે વ્યાખ્યા શું છે 8 ગ્રામ ઓક્સિજન સાથે અથવા 16 ગ્રામ સલ્ફર સાથે અથવા 35.5 ગ્રામ ક્લોરીન સાથે સંયોજિત થતા ધાતુના દળને તે ધાતુનો તુલ્યભાર કહે છે પ્રશ્ન આવા હશે જો પ્રશ્ન આવા હશે બરાબર પ્રશ્ન કઈ રીતે પૂછાશે તો તમને એમ પૂછાશે કે એક ધાતુના ઓક્સાઇડમાં 32% ઓક્સિજન રહેલો છે તો તે ધાતુનો તુલ્ય ભાર કેટલો હશે એ 17 બી 34 સી 18 खबर पड़ी जाए तो त्रिराशि मूकी सके के एटला ग्राम ऑक्सीजन साथे संयोजित धातु दर एटलू तो 8 ग्राम ऑक्सीजन साथे संयोजित धातु दर एटलू संयोजित धातु दर बराबर कितना है 68 ग्राम માટે કેટલા ગ્રામ ઓક્સિજન સાથે સંયોજિત ધાતુનું દળ લેવાનું 8 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજિત ધાતુનું દળ બરાબર કેટલું થશે એટલે 8 ગુણ્યા 68 ના છેદમાં 32 8 ચોકા 32 17 ચોકુ 68 તો તમારો આન્સર આવશે 17 ગ્રામ પર તુલ્ય ધેટ ઇઝ યોર આન્સર કમ્પ્લીટ આવી રીતે તમને સલ્ફાઇડ ના અનુસંધાનમાં કે ક્લોરાઇડ ના અનુસંધાનમાં પણ પૂછી શકે તમને લોકોને જવાબ આપતા આવડવું જોઈએ હે ને ચાલો લઈએ ચાલો સેમ ક્વેશ્ચન આપણે લઈએ એક ધાતુના સલ્ફાઇડ મે સલ્ફાઇડ શબ્દ વાપરો એક ધાતુના સલ્ફાઇડમાં 20% સલ્ફર રહેલું હોય કેટલા ટકા સલ્ફર રહેલું હોય 20% સલ્ફર રહેલું હોય તો
धातु नो तुल्य दर चढ़ाव। सेम प्रश्न होगी दोस्तों, यहां एक धातु ना ऑक्साइड में 80% धातु रहल होए तो ते धातु नो तुल्य भार चढ़ाव। जो અહીંયા ધાતુનો સલ્ફાઇડ છે ને એમાં 20% સલ્ફર છે, તો સમજી લો કે ટોટલ આપણે લઈએ તો ધાતુનો સલ્ફાઇડ 100 ગ્રામ, કેટલા ગ્રામ 100 ગ્રામ, એમાં 20% સલ્ફર ઇટ મીન્સ 20 ગ્રામ સલ્ફર છે, બાકી 80 ગ્રામ કોણ છે ધાતુ। તો ચાલો સલ્ફરના અનુસંધાનમાં શું લખશું આપણે, 20 ગ્રામ સલ્ફર સાથે સંયોજિત ધાતુનું દળ, સલ્ફર સાથે સંયોજિત ધાતુનું દળ બરાબર કેટલા ગ્રામ 80 ગ્રામ, માટે સલ્ફર ના અનુસંધાનમાં 16 ગ્રામ સલ્ફર સાથે સંયોજિત ધાતુનું દળ બરાબર કેટલું શું થશે, 16 ગુણ્યા 80 ના છેદમાં 20, મીંડું મીંડું થાય અહીંયા 4 16 ચોકા 16 ચોકા 64 64 ગ્રામ પર તુલ્ય થશે, ખબર પડી તમને લોકોને। 20 ગ્રામ સલ્ફર સાથે સંયોજિત ધાતુનું દળ 80 ગ્રામ છે, તો 16 ગ્રામ સલ્ફર ના અનુસંધાન માં લખવું તો 16 ગ્રામ લખવું પડે, તો 16 ગ્રામ સલ્ફર સાથે સંયોજિત ધાતુનું દળ કેટલું 64 ગ્રામ, એને કહેવાય તે ધાતુનું તુલ્ય ભાર। સેમ કન્સર્ન, એક ધાતુ ઓક્સાઇડ છે જેમાં 80% ધાતુ છે, અત્યારે ધાતુ ઓક્સાઇડ છે જો કાય વાળો છે, સેમ કન્સર્ન ધાતુ ઓક્સાઇડ નું દળ લીધો 100 ગ્રામ, એમાં 80% એટલે કે 80 ગ્રામ ધાતુ છે, તો હવે જો 20 ગ્રામ ની 20 ગ્રામ કોણ છે ઓક્સિજન, ઓક્સિજન ના અનુસંધાન માં રાશિ મૂકો કે ભાઈ 20 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજિત ધાતુનું દળ બરાબર કેટલા ગ્રામ 80 ગ્રામ, માટે 8 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજિત ધાતુનું દળ બરાબર કેટલું, તો કે 8 ગુણ્યા 80 ના છેદમાં 20, 20 ચોકા 80, 8 ચોકા 32, તો અહીંયા આવશે 32 ગ્રામ પર તુલ્ય। તો આ રીતે કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન પૂછાય તમને લોકોને આવડવું જોઈએ। ઓકે, બીજા બે સૂત્રના તારવણીના દાખલા લઈ લઈએ આપણે, સમજી લો કે તમને એમ કીધું છે કે 1 ગ્રામ ધાતુના ઓક્સાઇડને ગરમ કરતા, 1 ગ્રામ ધાતુના ઓક્સાઇડને ગરમ કરતા 2 ગ્રામ ધાતુ મળે છે, તો તે ધાતુનો તુલ્ય ભાર જણાવો। તો દોસ્તો સિમ્પલ વસ્તુ છે, ધાતુનો ઓક્સાઇડ હોય એને ગરમી આપો તો બે વસ્તુમાં છે, ધાતુ અને ઓક્સિજન। ઓકે ચાલો, ધાતુનો ઓક્સાઇડ કેટલો લીધો તો 1 ગ્રામ, એમાંથી ધાતુ કેટલી મળી 1, દ્રવ્ય સંચયનો નિયમ શું કહે છે, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનો જથ્થો અચળ રહે છે, વજનમાં કોઈ ફેરફાર ન થાય, ડાબી બાજુ જેટલું વજન હોય એટલું જમણી બાજુ લેવું પડે, આ અવસ્થા બદલાય તો આ જમણી બાજુ ધાતુ અને ઓક્સિજન બેના વજનનો સરવાળો કેટલો થવો જોઈએ, 1, એનો મતલબ 1 ગ્રામ વજન છે એમાંથી 2 ગ્રામ ધાતુ છે, તો બાકી વજો કેટલો, 1 માઇનસ 2 એટલા ગ્રામ કોણ છે ઓક્સિજન, સમજાય છે। તો સિમ્પલી તમે એમ કહી શકો કે 1 માઇનસ 2 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજિત ધાતુનું દળ કેટલું છે, 2 ગ્રામ, આમાં 2 ગ્રામ જ ધાતુ છે, 1 ગ્રામ કુલ ધાતુનો ઓક્સાઇડ છે એમાંથી 1 માઇનસ 2 ગ્રામ તો ઓક્સિજન છે, 2 ગ્રામ ધાતુ છે, હું એમ કહી શકું 1 માઇનસ 2 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજિત ધાતુનું દળ 2 ગ્રામ, માટે 8 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજિત ધાતુનું દળ બરાબર 8 ગુણ્યા 2 ના છેદમાં 1 માઇનસ 2। ઓકે, આ જે ધાતુનો તુલ્ય, સમજી લો કે તમને એવું ક્વેશ્ચન પૂછવામાં આવે કે x ગ્રામ ધાતુના ક્લોરાઇડ, x ગ્રામ ધાતુના ક્લોરાઇડ ને ગરમ કરતા, x ગ્રામ ધાતુના ક્લોરાઇડ ને ગરમ કરતા y ગ્રામ, જો શબ્દ ઉપર ભાર મૂકું છું તમને ગમે
y ग्राम क्लोरीन मळे छे तो ते धातु नो तुल्य भार लाओ। डोंट वरी, धातु नो क्लोराइड तो धातु नो क्लोराइड गिव्स धातु प्लस क्लोरीन शॉर्ट मार दो। चलो आप इतना ग्राम को s એમાંથી y ગ્રામ શું શું કુપેડું ક્લોરીન તો ધાતુ કેટલો હશે આ બે ના વજનનો સરવાળો x હશે ને તો x માંથી y ક્લોરીન છે તો ધાતુ કેટલો થશે x - y। હવે હું એમ કહી શકું કે y ગ્રામ ક્લોરીન સાથે સંયોજિત ધાતુનું દળ x - y તો ધાતુનો કુલ્ય ભાર એટલે તો 35.5 ગ્રામ ક્લોરીન સાથે સંયોજિત ધાતુનું દળ એટલે ત્રિરાશિ આમ ભાઈ y ગ્રામ ક્લોરીન સાથે संयोजी धातु दर कितना है x माइनस y ग्राम माने 35.5 ग्राम क्लोरीन साथे संयोजी धातु दर बराबर है तो जवाब हो सकता 35.5 गुणिया x माइनस y डिवाइडेड अपॉन y। इतो तुमने डायरेक्ट इक्वेशन पूछो से एना आजकल जवाब बन से એટલે બોખવાનું નહીં કે આ સૂત્ર આવે આ તો બનાવે છે ઓકે ચાલો બીજી વાર બનાવી એટલે બહુ સ્કૂલ મારે एक मोस्ट इंपोर्टेंट दाखलो लिए छे एक द्विसंयोजक धातु नो तुल्य भार 32 छे तो तेना नाइट्रेट नो अणु भार जणावो। दोस्तों એક દ્વિસંયોજક ધાતુ છે દ્વિસંયોજક ઇટ મીન્સ એની સંયોજકતા બે હોય તો ધારી લો કે એક દ્વિસંયોજક ધાતુ કયો હશે M+2 તો એનો નાઇટ્રેટ કયો હશે નાઇટ્રેટ એનો 3- M+2 હોય તો નાઇટ્રેટ બને M NO3 twice હવે આનો અણુ ભાર કરવો હોય તો આધાર પરમાણુ ભાર કરવો જોઈએ મીન્સ M નો પરમાણુ ભાર કરવો જોઈએ। દોસ્તો તમને બધાને ખબર છે કોઈ પણ અણુ પરમાણુનો તુલ્ય ભાર લેવો હોય પરમાણુનો તુલ્ય ભાર તો પરમાણુ ભાર ના છેદમાં એની સંયોજકતા લેવાય ઓકે ઓકે તમને બધા ખબર જ છે આખા અણુનો તુલ્ય ભાર એટલે કે અણુનો અણુ ભાર છે એની આપણે સંયોજકતા લઈએ એમ પરમાણુનો તુલ્ય ભાર એટલે પરમાણુ ભાર ના છેદમાં સંયોજકતા તો પરમાણુ ભાર ને કરતા કરો પરમાણુ ભાર ને કરતા બનાવો તો શું થશે તુલ્ય ભાર ના છેદ ગુણ્યા સંયોજકતા। चलो तुल्य भार कितना है दोस्तों 32 संयोजकता 2 64 ग्राम वर्गमूल परमाणु भार से n ही मान लो कोई चले m નો પરમાણુ ભાર ખબર છે નાઇટ્રોજન નો ખબર છે ઓક્સિજન નો ખબર છે બધા નો ખબર છે તો અહીંયા તમને મળશે m(NO3) ટ્વાઇસ નો અણુ ભાર 1 નો પરમાણુ ભાર 2 ગુણ્યા નાઇટ્રોજન નો પરમાણુ ભાર 6 ઓક્સિજન નો પરમાણુ ભાર m નો કેટલો છે 64 નાઇટ્રોજન નો કેટલો છે 14 ઓક્સિજન નો કેટલો છે 16 64 1 ગુણ 64 14 28 16 6 96 ઓકે સરવાળો કરો 6 4 10 ને 8 18 નો આટલો દીવડી 9 ને 1 10 ને 2 12 ને 6 18 181 ગ્રામ પર મોલ તો એક દ્વિસંયોજક ધાતુનો તુલ્ય ભાર 32 હોય તો તેના નાઇટ્રેટનો અણુ ભાર આવી રીતે ગણાય। હવે તમને એક્ઝામમાં 3 ની બદલે 3 સંયોજક આપે
तो તમારે m + 3 લેવાનો છે તો દુયે ભાગ તમને 32 આપો ગુણ્યા 3 એટલે પરમાણુ પર આવતા 3 નો થશે 32 ગુણ્યા 3 અને ત્યારે નાઇટ્રેટ MnO3 થાઈસ થશે કારણ કે NO3 નો માઈનસ 1 હોય અને સામે m નો + 3 છે NO3 માઈનસ એવા 3 વખત લેવા પડે ખબર પડે છે તો આ રીતે તમને આટલીને કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન પૂછે તમને લોકોને આવડવા જોઈએ ઓકે सेम क्वेश्चन आप ले के 3 संयोजक धातु नो तुल्य भार 9 छे तो तेना सल्फेट नु आण्विक दर शोधो ओके हमारे पास एक 3 संयोजक धातु छे એનો તુલ્ય ભાર 9 છે તો તેના સલ્ફેટ નું સૂત્ર શોધો તો પહેલા તો એ 3 સંયોજક ધાતુ તમારો થશે M+3 સલ્ફેટ કે SO4-2 તો કોમ્પ્લેક્સ સલ્ફેટ બનાવો હોય ધાતુ તો વીજભાર અંકો કરવા માટે આ બે રેશિયો ના 3 એટલે તમારો M2 SO4-3 થશે ખબર પડે છે M2 SO4-3 થશે ચલો હવે તમારે ઉપર કેલાનો પરમાણુ S ને ઓપ્શન નો પરમાણુ ભાર તમને આવડે છે ખાલી M નો ગણવાનો છે M નો પરમાણુ ભાર ગણવા માટે તમારો પણ સેમ ધાતુ નો તુલ્ય ભાર એટલે શું એનો પરમાણુ ભાર છેદમાં એક સંયોજકતા ચલો પરમાણુ ભાર બરાબર શું થશે એનો તુલ્ય ભાર ગુણ્યા સંયોજકતા તુલ્ય ભાર એમ 9 સંયોજકતા 3 જે 3 સંયોજક છે એટલે તો અહીંયા થશે 27 ગ્રામ પર તુલ્ય સોરી ગ્રામ પર મોલ અથવા એનયુ ખબર પડે છે બધાને ચાલો તો હવે આનો M2SO4-3 નો અણુ ભાર નક્કી કરવો છે સાહેબ મારે તો ગણતરી કરી નાખવાની તમારે તમને બધા ખબર છે અહીંયા M કેટલા છે 2 એટલે 2 M નો પરમાણુ ભાર 3 ગુણ્યા S નો પરમાણુ ભાર અને 4 ગણી 12 ગુણ્યા ઓક્સિજન નો પરમાણુ ભાર તો અહીંયા 2 ગુણ્યા M નો તમને મળી ગયો 27 3 ગુણ્યા સલ્ફર નો ખબર છે 32 12 ગુણ્યા ઓક્સિજન નો ખબર છે 16 ખબર પડે છે ચાલ 27 54 ચાલો 32 ગુણ્યા 3 એટલે 36 અને 12 ગુણ્યા 16 એટલે સમજો ને 16 10 160 ગુણ્યા 16 2 32 એટલે 160 ને 32 192 192 થશે ખબર પડે છે ચાલો 192 10 96 10 54 કરો એટલે તમને એમ ના બદલ સોરી 342 342 ગ્રામ પર ખબર પડી બધાને આવડે તો આ રીતે કોઈ પણ પ્રકારનો દાખલો પૂછાય નાઇટ્રેટ નો સલ્ફેટ નો ક્લોરાઇડ નો તમને લોકોને આવડે